बनासकांठा जिल्लावासियों ने ट्राफिक की मोटी समस्या की राहत मिलशे। डीसा शहर में नेशनल हाईवे 27 पर सौथी लांबो एलिवेटेड कोरिडोर ओवरब्रिज तैयार थी गयो। 3.75 किलोमीटर लांबा ब्रिज थी वाहन चालकों ने ट्राफिक की समस्या की छुटकारो मिलशे। नेशनल हाईवे ऑथोरिटी ऑफ इंडिया 222 करोड़ रूपया खर्चे 2 वर्षना समयगाड़ा में ब्रिज तैयार करवामां आव्यो। नवो ब्रिज 107 पिलर पर उभो करायो। नवा ब्रिज पर कंडला पोर्टना कमर्शियल तेमज ओवरलोडेड वाहनों सफल ट्रायल रन करवामां आव्यो। थोड़ा दिवसों में ब्रिजनुं लोकार्पण करवामां आवशे। डीसा शहर पर प्रति कलाके 100 वाहनों पसार थई शकशे। लोकोना समयनी बचत साथे ईंधणनो वपराश घटशे ने अकस्मातोना प्रमाणमां घटाडो थई शकशे। जिल्लाना वेपारी मथक डीसा शहेरमां तैयार थयेल ब्रिज ईस्ट एंड वेस्ट कोरिडोरने जोडशे। Z24 कलाक पर नवा एलिवेटेड ब्रिजना आकाशी दृश्यो। पहेला लोको ट्राफिकनी समस्यामां हता અને જે આ અકસ્માત થતા હતા, દર 2-3 દિવસે અકસ્માત થતા હતા, આપણે રોજ સાંભળતા હતા, અને આ પુલ બન્યો એના કારણે લોકોને બહુ જ ખુશી છે। અને જે લોકો આ ટ્રાફિકની સમસ્યામાંથી દૂર થઈ ગયા છે, પછી જે આ એક્સિડન્ટ થતા હતા એનાથી બી દૂર થઈ ગયા છે, અને લોકોનો એમાં બહુને બહુ જ એટલે સમય વધે છે। અને આ જે 3 થી 3.5 કિલોમીટર 4 કિલોમીટર સુધીનો પુલ બનાવ્યો છે એમાં લોકોને બહુ એટલે બહુ જ ફાયદો છે। અને આપણું ડીસા સિટી એટલે કે આખું મતલબ બનાસકાંઠા લેવલે સ્માર્ટ સિટી દેખાય છે। આ વર્ષોથી ડીસામાં ટ્રાફિકની સમસ્યા હતી, અને અમે જ્યારે નોકરીથી આવતા ત્યારે અહીંયા અમારે 2-2 કલાક સુધી એની ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હતો। પરંતુ આ બ્રિજ બનતાની સાથે પાલનપુરથી આવતા સાધનો સીધે સીધા ધાનેરા, રાધનપુર અને થરાદ હાઈવે જઈ શકે છે, પરંતુ હવે અમારે કોઈ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો નથી। જ્યારે જ્યારે ટ્રાફિક હતી ત્યારે ત્યારે એક્સિડન્ટની પણ કેટલીક સમસ્યાઓ પડતી હતી, એ સમસ્યાનો અહીંયા હલ થઈ ગયો છે। અને હવે અમે આરામથી અમારા ઘરે ટાઈમસર પહોંચી શકીએ છીએ, અથવા તો અમારે બજારમાંથી ગમે ત્યારે ઘેર જવું હોય તો અમે ટાઈમસર ઘરે પહોંચી શકીએ છીએ। મતલબ આ બ્રિજ બનતા ઘણી બધી સમસ્યાઓનો હલ થયો છે, અને ડીસાના બધા માણસો અને ડીસાની બધી પબ્લિક આરામથી પોતાના કામે સરળતાથી જઈ શકે છે। डीसा एलिवेटेड कॉरिडोर इसलिए बनाना पड़ा एन एच आई को, क्योंकि ये डीसा टाउन से जो ट्रैफिक निकलता है तो लोकल ट्रैफिक काफ़ी रहता है। आसपास के सब्जी की बहुत बड़ी मंडी है डीसा, उसके अलावा यहाँ पर मेडिकल का हब है काफ़ी बड़ा, तो इसकी वजह से काफ़ी ट्रैफिक कंजेस्टेड रहता है। और हमारा जो कांडला पोर्ट का और मुंद्रा पोर्ट का ट्रैफिक है वो भी यहीं से निकलता है पूरा, कंप्लीट नॉर्थ इंडिया के लिए, सेंट्रल इंडिया के लिए। तो इस कारण से उस कंजेशन को दूर करने के लिए ये हमने एलिवेटेड कॉरिडोर बनाया है, जो कि 3.75 किलोमीटर लंबा है। तो ये अपने आप में एक यूनिक कॉरिडोर है, क्योंकि एक तो सिंगल पियर के ऊपर बनाया गया है, 4 लेन का ये कंप्लीट स्ट्रक्चर बनाया है, और इसके अलावा इसमें कोई बीच में हमने कोई लूप या कोई इसके आर्म वगैरह नहीं दिए बीच में, तो इस नाते ये एक यूनिक ब्रिज है अपने आप में। હાઈકોર્ટના કડક વલણ બાદ હવે પોરબંદરની છાયા નગરપાલિકા સફાળી જાગી। ફાયર એનઓસી ન હોય તેવી 400 બિલ્ડિંગને નોટિસ ફટકારવામાં આવી। જો સમય મર્યાદામાં એનઓસી નહીં લે તો બિલ્ડિંગને સીલ કરવામાં આવશે। ફાયર એનઓસી ન હોય તેવી 21 સરકારી, 100 કમર્શિયલ, 90 રેસિડન્ટ સહિત કુલ 440 બિલ્ડિંગને નોટિસ ફટકારી છે। પાલિકાના જૂના અને નવા બિલ્ડિંગમાં ફાયર એનઓસી નથી, તેથી તંત્રએ કામગીરી દેખાડવા ધડાધડ નોટિસ તો ફટકારી, પરંતુ ખુદ પાલિકાના બિલ્ડિંગમાં ફાયરની સુવિધા નથી। વિપક્ષે માંગ કરી છે પાલિકા માત્ર નોટિસ ફટકારી સંતોષ ન માને, પોતાની યોગ્ય ચકાસણી કરી આગળની કાર્યવાહી કરે। શહેરની તમામ જે બિલ્ડિંગો કે જેને ફાયર એનઓસી મેળવવા પાત્ર થાય છે તેવી તમામ બિલ્ડિંગોને આપણે નોટિસો આપેલી છે। એમાં રેસિડેન્શિયલ બિલ્ડિંગો છે, કોમર્શિયલ છે, હાઈરાઈઝ બિલ્ડિંગો છે, સરકારી બિલ્ડિંગો છે, અને એવા જેટલા હોલ કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય એવી તમામ જે મિલકતો છે એ તમામ મિલકતોને આપણે ફાયર સેફ્ટી માટેની નોટિસો આપેલી છે। અને આવનારા સમયમાં ત્યાં જો ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો સીલ મારવા સુધીની કાર્યવાહી કરવાની ફરજ પડશે। ખુદ નગરપાલિકામાં જ ફાયર સેફ્ટીના કોઈ સાધનો નથી, અને જે નગરપાલિકાએ નોટિસ આપેલ છે એ જ નગરપાલિકાના શાસન અગાઉ પણ આજ એને જ પરમિશન આપેલ છે, જે આજની નોટિસો ઇસ્યુ કરેલી છે 440 જેટલી ફાયર સેફ્ટીના નામે, એને પરમિશન શા માટે આપવા માંગી? જ્યારે પરમિશન દેવામાં આવતી ત્યારે આ જે મુદ્દા કેમ ધ્યાને લેવામાં ના આવ્યા? અને હાલમાં પણ ખુદ જે નવી નગરપાલિકા બની રહી છે તેમાં પણ ફાયર સેફ્ટીના કોઈ પરમિશન સાધનો નથી,